नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण चौथो विषय गणित चेप्टर नंबर 13 मो खेतर अने तेनी फरते वात अत्यार सुधी आपणे 20 दाखला सुधी कर्युं छे। हवे अत्यारे आपणे आव्या छे 21 मो प्रश्न एटले 21 मो दाखलो। हवे आ छे एक व्यवहारिक दाखलो अने हुं एमने रकम वाँच्युं छुं। एक मैदानी लंबाई 90 मीटर अने 50 सेंटीमीटर छे। शुं कहे छे? एक मैदानी लंबाई 90 मीटर अने 50 सेंटीमीटर छे अने पहोळाई 50 मीटर छे। तो ते मैदानी हद्दी लंबाई शोधो। तो हद्दी लंबाई शोधवा माटे आपणे शुं करवानुं छे? तो दरेक बाजू એટલે બધી બાજુનો સરવાળો કરવાનો હોય છે। તો આપણે જોઈએ, હવે એવું થશે તમને કે તમને એવું લાગ્યું છે કે એક મેદાનનો આકાર પહેલા આપણે જો એક મેદાનની લંબાઈ 90 મીટર અને 50 સેન્ટીમીટર કીધું છે તો પહેલાનો આકાર જો કે આ આકાર લંબચોરસ છે। શું આકાર જોવાથી તમને કેવો લાગે છે? લંબચોરસ। તો આની પહેલા પણ મેં કીધું હતું, કદાચ જો લંબાઈ આવી હોય અને પહોળાઈ આવી હોય તો તમારી જાતે જે બીજી બાજુ બે બાજુ જે ખાલી છે એમાં તમારે લંબાઈ અને પહોળાઈ તમારે જાતે લખવાની છે। તો લંબચોરસની બે સામેસામેનો બાજુનો માપ સરખો હોય એટલે હું અહીંયા માની રીતે લખી નાખું છું કે 90 મીટર અને 50 સેન્ટીમીટર। બીજું એક કંઈ અલગ અલગ માપ લખવાનું નથી, જે ઉપરનું માપ છે એટલે કે બે બરાબર છે, ઉપરનું માપ છે એટલું નીચેનું માપ હોય તો હું અહીંયા શું લખીશ કે 90 મીટર 50 સેન્ટીમીટર। જો આ નહીં લખો તો એનો સરવાળો થશે નહીં। આ બે સંખ આ બે મીટર આ બે માપનો સરવાળો ન કરવાનો, આપણે ચાર ચાર બાજુનો સરવાળો કરવાનો છે। જે બે બાજુ માપ નથી એ આપણે લખી છે। તો હવે આ બાજુનો માપ 50 મીટર હોય તો એનો મતલબ કે આ બાજુનો માપ પણ 50 મીટર હોવો જોઈએ। હવે આપણે ચાર બાજુનો માપ પડ્યો, શું કહ્યું? 1 2 3 અને 4। પહેલા ચાર બાજુનો માપ લખી અને પછી આપણે દાખલાની શરૂઆત કરવાની થાય। તો હવે ચાર બાજુનો માપ પડ્યા પછી શું લખશો? તો કે લંબચોરસ મેદાનની હદની લંબાઈ બરાબર શું લખશો? અથવા હદની લંબાઈ બરાબર ક્યાંથી શરૂ કરશો તો પણ ચાલશે। તો હું લખું છું કે મેદાનની હદની લંબાઈ બરાબર તમારે આમ સામે સામે સીધે સીધું લખવાનું છે, મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું નીચે બતાવું છું। તો પહેલા અહીંયાથી શરૂ કરો તો કે 90 મીટર અને 50 સેન્ટીમીટર 90 મીટર 50 સેન્ટીમીટર આગે સાથે લખવાનું વત્તા 50 મીટર વત્તા 90 મીટર અને 50 સેન્ટીમીટર વત્તા 50 મીટર। જો આ દરેક બાજુનું માપ લખાઈ ગયું, આ એક બાજુ આ બીજી આ ત્રીજી અને ચોથી આ ચારેય બાજુનું માપ છે। હવે એનો સરવાળો કરીએ તો આમાં તમારે સરવાળો કરવા કાં તો તમારે મીટર અને સેન્ટીમીટરને બે ભાગ પાડી અને સરવાળો કરવો પડે, અથવા તો તમારે શું કરવું પડે કે જેટલા મીટર મીટર છે એનો પહેલા સરવાળો કરવો પડે। તો તમારે શું કરશો? આમાં તો પહેલા સરવાળો કરવાથી 90 મીટર 50 મીટર 90 મીટર અને 50 મીટર, તો પહેલા મીટર મીટરનો સરવાળો કરો તો 90 ને 90 કેટલા થાય? 90 ને 50 પહેલા ચાલો મીટર મીટર છે એની નીચે અંડરલાઈન કરો એટલે તમને સમજે। 90 મીટર 50 મીટર આ 90 મીટર અને 50 મીટર આ સેન્ટીમીટરને આપણે પછી ધ્યાનમાં લેશું। તો 90 અને 50 કેટલા થાય? 140 બરાબર। 90 મીટર વત્તા 50 મીટર એટલે 140 મીટર એ અને બીજા આ 90 મીટર અને 50 મીટર એટલે બીજા 140। તો 140 મીટર વત્તા 140 મીટર તો કેટલા ચાલો આવશે? તો 280 મીટર આવે બરાબર। તો આખા મળી ગયા આપણે 280 મીટર અને સેન્ટીમીટર કેટલી વાર છે? તો સેન્ટીમીટર એક વાર 50 સેન્ટીમીટર અને બીજા વાર 50 સેન્ટીમીટર એક બે વખત 50 50 સેન્ટીમીટર એટલે બે 50 સેન્ટીમીટર ભેગા થાય એટલે બેનો સરવાળો કરતા 100 સેન્ટીમીટર થાય બરાબર। તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો એમાં વત્તા કરી આમાં ઉમેરી દીધું 1 મીટર એ સેન્ટીમીટર માં તો 2 સેન્ટીમીટર 2 50 50 વાળાને આપણે શું કહીએ? મીટર માં ફેરા તો 1 મીટર બે એક આ અને બે તો કે 281 મીટર આપણે આખું એક જોઈએ તો બરાબર 281 મીટર જવાબ આવે બરાબર। હવે આ આપણે હદની લંબાઈ મળી ગઈ છે। હવે શું કહે છે કે તેને મેદાનની હદની લંબાઈ શું જોઈએ? એટલે આપણે એક પ્રશ્ન પૂરો થાય છે અને જવાબ લખશું, શું લખશું આપણે જવાબ કરીને જવાબ કરીને લખશું આપણે કે તો મેદાનની હદની લંબાઈ મીટર છે બરાબર, સોરી મીટર છે અને અહીંયા
લખી નાખવાના અહીંયા બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો જો તમારે સરવાળા રીતે કરવો હોય 281 મીટર સુધી રાખવું તમારે મીટર મીટરના બધા સરવાળા હોય તો 280 મીટર વત્તા 1 મીટર બરાબર કેમ કે સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તો આપણે એમ પણ તમે કરી શકશો અથવા સીધો સીધો જવાબ મૂકી દેશો તો પણ ચાલશે मतलब તો અંદરનો
गुण जे छे ई शुरुआत करता पहला के छे ई मोटा अंतर थी વધારે આગળ થી શરૂઆત કરે છે પછી એના પછી નું સંવાદ ઈ આયા થી શરૂ કરે છે જો આ આયા થી શરૂ કરે છે અંતર વાળા આયા થી શરૂ કરે પછી આ છે એના વચના વાળા વાળા આયા થી શરૂ કરે છે અને પછી છેલા 12 માં સંકર વાળા આયા થી શરૂ કરે છે એટલે તમે જો ને તો દરેક ની ત્રિજ્યા નો આ બરાબર થાશે પણ જ્યારે શરૂઆત નું જ્યારે સરળ છે દરેક નું એક સરખું થશે શું કામ કે દરેક ગોળવી નું ગોળવાનું અંતર એક સરખું જળવાય ને તે માટે અલગ અલગ છે કે હવે અહીંયા દરેક નું સ્થાન સમાપ્તિ સ્થળ આવી ગયું છે જો કે જે વેલ્યુ અહીંયા થી આગળ થી શરૂઆત કરે છે એનું સ્થળ ક્યાં આવ્યું છે અહીંયા હવે આનું જે વચન સંકર વાળા નું સમાપ્તિ સ્થળ આ બાજુ છે અને જે 12 વાળા નું છે એને સમાપ્તિ સ્થળ પહેલા આવી જાય છે चित्र लंबाई सरखी है नहीं जवाब लखवा तो पहला चलो आपने બે બાજુનું માપ આપેલું છે તો બંને મેદાનમાં બે બાજુનું માપ આપેલું છે તો આપણે જે ત્રીજી અને ચોથા બાજુનું માપ નથી આપેલું તો પહેલા આપણે જોઈ લઈએ જો આ સાઈડ ક્રિટિકલ એટલે આ બી છે આ એ મેદાનનું નામ આપ્યું છે આ બી મેદાનનું નામ છે બરાબર હવે એ મેદાનમાં તમે જુઓ તો આ છે 60 મીટર તો તમારે આપણે વાત થઈ છે કે જ્યારે લંબચોરસ મેદાન હોય ત્યારે જે ઉપરનું જે માપ છે એની સામેની બાજુ કેટલું જ માપ હોય તો અહીંયા 60 મીટર આવશે ત્યારે તમારા આ શબ્દનો અર્થ
बाजु नो सरवाळो तो क्षेत्रफळ એટલે આપણે ક્યારે અંદર નો ભાગ આપણે માપી જોયો નથી બરાબર તો એ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે કેટલા ચોરસ સેન્ટીમીટર છે એ જોવાનું છે બરાબર તો એવું કહે છે 5 સેન્ટીમીટર લંબાઈનો એક ચોરસ આપેલ છે એ કેવી રીતે કહે છે 5 સેન્ટીમીટર કેમ કે જો આ જે 5 ખાના છે 1 2 3 4 5 તો દરેક ખાનો 1 1 સેન્ટીમીટર નો છે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 4 અને 5 તો એવું કહે છે 5 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ આપેલ છે ચોરસ છે એટલે ચાર બાજુ હોય ને તો આ ચોરસ બની ગયો એક અહીંયા જો 5 સેન્ટીમીટર હોય તો દરેક બાજુ કેવી હોય તો દરેક બાજુ 5 5 સેન્ટીમીટર હોય એટલે 5 સેન્ટીમીટરનો એક ચોરસ લીધો છે હવે તેમાં બીજા 1 સેન્ટીમીટરના બાકીના ચોરસ આપેલા છે હવે તમે જો હવે આ છે 1 સેન્ટીમીટર કેવું કે છે તેમાં બીજા કેટલા 1 સેન્ટીમીટર આપતા 1 સેન્ટીમીટર બીજું 1 સેન્ટીમીટર ત્રીજું ચોથું પાંચમું હવે મોટા ચોરસ છે મોટો ચોરસ છે એટલે બહારનો ચોરસ છે 5 સેન્ટીમીટર નો છે અને અંદર જે નાનો નાનો દરેક ચોરસ છે દરેક ચોરસ 1 1 સેન્ટીમીટર નો છે તો એવું કહે છે કે દોરેલા છે તો તેમાં આવેલા નાના ચોરસ ની સંખ્યા શોધો તો મોટું તો 1 છે તો આ બહારનો ચોરસ આપણે 1 કહી 5 સેન્ટીમીટર નો અંદર કેટલા સમાયેલા છે ચોરસ તો તમને આપણે કેટલા કેટલા ચોરસ અને કેટલી વખત એ રીતે તમે જોઈએ તો 1 2 3 4 5 તો 5 ચોરસ કેટલી વખત તો 1 2 3 4 5 અને અહીંયા 2 સેન્ટીમીટર કરવાનું છે તો અહીંયા માપ
બરાબર,
અને પાછળ ઘાટ વાળા માટે હું અહીંયા આપે આ કરણ થી સતર કરું છું બરાબર તમને ગમે બીજી દિશાની આમાં 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 કરી આપણે નવામાં કરશું આપણે જુદી દિશાની બરાબર તો કેટલા ટુકડા પડ્યાના તો 20 ચોરસના 5 ટુકડા પડ્યા તો દરેક ચોરસ દરેક ટુકડો કેટલા કેટલાનો છે તો દરેક ટુકડો 4 4 ચોરસનો છે હવે એના પછીનો છે 4 ટુકડા કરવાના છે આના તો પહેલા 6 ટોટલ ચોરસ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બરાબર 16 તો 4 ના ખડિયામાં 16 ક્યાં આવશે તો ચોકો ચોકો 16 તો 4 ટુકડા પડશે કેટલા ટુકડા પડશે 4 ટુકડા 4 ટુકડા પડશે તો ચાલો હું પહેલા હું 4 ટુકડા પાડી બતાવો આમાં સરખી જ રીતે આવી તો ક્રોસિંગ નિશાની વચ્ચે કરી નાખો એટલે 4 ટુકડા પડી ગયા 1 ટુકડો 2 3 અને 4 દરેક ટુકડો 4 4 ચોરસનો છે તો દરેક આપણે અલગ અલગ કરીએ તો આ મેં તમને કીધું કે હું અલગ અલગ બતાવું તો ચાલો આવી કેવું કરો આ 1 ટુકડો બરાબર પછી આ બીજો ટુકડો હે પછી આ બીજો ટુકડો आज जो